તો કે આપણને શાંત પવન હોય, ઠંડો પવન હોય તો એ આપણને ગમે.
નથી, બરાબર. પછી છે કે આ કવિતામાં પવનને જે કંઈ કરે છે તે સારું નથી, તેવું છે કે તકલીફ કરે છે. તો આમાં આપણે કાવ્યમાં જોયું, ગીતમાં જોયું, તો કે આ જે કવિ છે એના ઘરમાં એની જે ઘરની સાંકળ છે એ પકડાવે છે, તાળું હલાવી દે છે. પછી કે છે કે મારા ઘરનો જે મેં દીવો અજવાળા માટે જે મેં દીવો કર્યો છે એ દીવો પણ એના પવનથી ઠરી જાય છે, એટલે એને ગમતું નથી. એટલે દીવો ઠરી જાય છે એટલે એના ઘરમાં અંધારું થઈ જાય છે. એટલે આમાં આપણને જે પવન આવે છે એ આપણને ગમતો નથી. શું કામ? તો કે એના ઘરમાં છે એ અંધારું થઈ જાય છે. કેટલા માટે પછી હવે ત્યાર પછી જો પેજ નંબર 95 પર, પેજ નંબર 95 માં નીચે છે કે વાક્ય વાંચો અને સાચા વાક્ય હોય, જો આ પાઠમાં એ વાક્ય આવતું હોય અને એ વાક્ય સાચું હોય તો તમારે શું લખવાનું છે. જો વાક્ય સાચું હોય તો શું શું કરવાનું છે, શું શું લખવાનું છે, બરાબર. અને વાક્ય ખોટું હોય તો પણ લખવાનું છે. તો સાચું વાક્ય હોય, સાચું વાક્ય હોય તો શું લખવાનું છે, શું શું, બરાબર. અને ખોટું વાક્ય હોય તો, ખોટું વાક્ય હોય તો શું લખવાનું છે, સ્વરૂ, બરાબર. એટલે ફરક કે ઉડી જતો હું વાક્ય બોલું છું તો તમે બધા મને કહેજો કે કયા વાક્યમાં શું આવશે. કે સર બધા સરસ, ચાલો હું તો વાક્ય પહેલું છે એ વાંચું છું, બરાબર. કે ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી. તો આ આ કાવ્ય છે એમાં પવન છે ધીમા ધીમા પગે આવે છે, આવે છે ધીમા પગે થી નથી આવતી, ખૂબ જોરથી આવે છે અને ઘરના બારે બારા ને સાંકળ ને બધું પકડાવે છે. અને પેલામાં શું આવશે, પર. એટલે આ વાક્ય છે એ ખોટું છે. ત્યાર પછી બીજું છે કે પોતાના દોસ્તને મળવા માટે પવનને બારણું પકડાવ્યું. તો એને દોસ્તને મળવાનું તો પવન નહીં ને, તો પછી આ વાક્ય પણ કેવું છે, ખોટું છે. આમાં શું આવશે, પર, બરાબર. ત્યાર પછી ત્રીજું છે કે જોર જોરથી ઉગાતા પવનથી બચવા બાળક ઘરમાં બારીબારણા બંધ કરી દે છે, બરાબર. તો આમાં આપણે જોયું વાક્યમાં કે બાળક છે એ ઘરમાં એનાથી બચવા બેસે, બંધ કરું ઘર બહાર, ઘરની સાંકળ પકડાવે ને પકડાવે બંધ કરો. એટલે આ વાક્ય કેવું છે, સાચું છે. અને બીજા વાક્યમાં શું આવશે, શું શું, બરાબર. ત્યાર પછી ચોથું વાક્ય છે પવનના આવવાથી વૃક્ષો ડોલવા લાગ્યા. તો આ વાક્ય સાચું છે, પવન આવે છે તેથી ઝાડ અને ડાળીઓ છે એ ડોલવા માંડે છે. આ વાક્ય કેવું છે, સાચું છે. ચોથામાં શું આવશે, શું શું, બરાબર. ત્યાર પછી પાંચમું વાક્ય છે પવનની દીકથી દીવો છે એ ધ્રુજવા માંડે છે, બરાબર. અને આ વાક્ય છે એ પણ સાચું છે. ત્યાર પછી છઠ્ઠું છે પોતાના ઘર સુધી પહોંચતા પવનને રોકવા માટે બાળક યુક્તિ વિચારે છે, બરાબર. એટલે એની કઈ યુક્તિ વિચારતો નથી, એટલે આ વાક્ય કેવું છે, ખોટું છે, બરાબર ને. એટલે શું આવશે, ફરળ આવશે. પછી ત્યાર પછી સાતમું છે ફક્ત બાળકને હેરાન કરવા માટે જ પવન રાત્રે ફૂંકાય છે, એ વાત સાચી નથી. એટલે આ વાક્ય કેવું છે, ખોટું છે. એટલે શું આવશે, બરાબર. ત્યાર પછી આઠમું છે ડરના લીધે બાળક ઘરની છત ઉપર સંતાઈ જાય છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું, તો કે ખોટું છે. ઘરની છત ઉપર સંતાતો નથી, ક્યાં સંતાઈ જાય છે, ઘરમાં દરવાજા બંધ કરી અને ઘરમાં બેસી જાય છે. ત્યાર પછી છે નવમું પવન ક્યાંથી આવે છે તેની કોઈને ખબર નથી, બરાબર. એટલે પવન કેવી રીતે આવે છે એ તમને ખબર છે નહીં ને. આ વાક્ય કેવું છે, સાચું.